કમોસમી વરસાદને લીધે બહુ ભારે મોટું નુકસાન થવા થયું છે. ઘઉંની અને રવિ સિઝનની ખેતી તમામ નિષ્ફળ જવા પામી છે, જે બદલ સરકારના ભાગરૂપે કંઈક ખેડૂતોને વળતર આપવું જોઈએ. ખેડૂતને પડતા ઉપર પાટું સરકાર પણ પોષણક્ષમ ભાવ નથી આપતી અને કુદરત પણ અમારા ઉપર નારાજ છે. તો આનું ઘટતું કરવા આ નુકસાનીની બહુ નુકસાન થવા પામેલ છે. 29 તારીખ જે સવાર અને સોજે જે કમોસમી વરસાદ થયો અને કડા સાથેનો વરસાદ પડ્યો, એમાં વડાલી તાલુકામાં મોટા પાયે ઘઉં અને ચણા, રાયડો, કપાસના પાકોને બહુ નુકસાન થયું છે. તો અમારી માગણી છે કે ભાઈ તાત્કાલિક આનું સરકાર સર્વે કરે અને ખેડૂતોના ખેતર ઉપર જઈને સર્વે થવું જોઈએ અને ખેડૂતોને વળતર મળે એવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે. આ અંગે અમે આજે મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે. ભાઈ બધી વાત જઈ જુઓ, ઘઉં આડા પડ્યા છે અને સર્વે કરે સરકાર, અને સર્વે કરીને જેના પડ્યા હોય નાલ એવી અમારી માગણી છે. ચોમાસું પોણા કરા પડ્યા છે, રાતે તમે જુઓ તો પતરો તૂટી એટલો કરા પડ્યા છે અને એટલો વરસાદે પડ્યો છે, આજે ખેતર ભરેલો છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો તમે? સરકાર પાસે તો અપેક્ષા રાખે છે કે સરકાર વળતર આલે ખેડૂતોને. અમે સરકાર કોઈ દેવું માફી કરી નથી આ વખત, તો એ ખેડૂતો આટલી સરકાર એટલું તો રાહત કરી છે કે નુકસાન જ થઈ છે. નુકસાન સર્વે કરે, ખોટું કોઈ ખેડૂત બોલતો હોય તો તપાસ કરીને જ કરે. શું નામ છે તમારું? મારું નામ છે દેવજીભાઈ હીરાભાઈ, મોરડ, મોરડ વડાલી તાલુકો, જિલ્લો સાબરકાંઠા. આપણી જોડે આ ધર્મેન્દ્રભાઈ પટેલ છે, એ શું કહેવા માગે છે ઘઉં બાબતમાં? ઘઉં બાબતમાં તો આજે બે માવઠું થયું છે, એમાં ઘઉં ખાસા આડા પડી ગયેલા છે બધા. ટોટલી લગભગ ઘઉં તો લોસ જ છે, તો સરકાર એનો સર્વે કરે અને જે વળતર આપવું હોય સરકાર આપે સર્વે કરાવીને. સરકાર જોડે અપેક્ષા રાખો છો ખરા તમે? સરકાર જોડે જ રાખવી જ પડે ને, કારણ કે બીજા કોના જોડે રાખે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. શિયાળુ વાવેતર ગુજરાતમાં 43,86,000 હેક્ટરમાં થયેલું છે. હાલ જે ઊભા પાકો છે અને જેમાં સૌથી વધારે વરસાદથી નુકસાન થાય એવા પાકોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જીરાનો પાક છે, જે ખૂબ નાજુક પાક છે, વાદળછાયા વાતાવરણથી પણ ખરાબ થઈ જતો હોય છે અને એ રોકડીયો પાક છે. વરિયાળીમાં અત્યારે ફૂલ બેસવાની સિઝન છે, વરસાદને કારણે એના ફૂલ ખરી પડે. ચણાનો પાક છે અને કેટલાક ખેડૂતોએ જે મોડું વાવેતર કરેલું કપાસનું, એમના કપાસ પણ હજી ખેતરમાં ઊભા છે. એટલે આ જે ગુજરાતના ખેડૂતોના મુખ્ય રોકડિયા પાક છે એને આ કમોસમી વરસાદને કારણે અને હજી આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું અને છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હજી થશે. કમનસીબે ગુજરાતમાં હાલ ખેડૂતોની સલામતી માટે કોઈ પણ પ્રકારની સરકારી યોજના અમલમાં નથી. ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનની ભરપાઈ કેવી રીતે થાય એની સરકાર તરફથી હજી કોઈ ચોખવટ કરવામાં આવી નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે એક વર્ષ માટે જાહેર કરેલી, પછી એક વર્ષ માટે રિપીટ કરી, ચાલુ વર્ષે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આ માવઠા પીડિત ખેડૂતોને ગુજરાત સરકાર વળતર આપે એના જે ધારાધોરણો છે એ થોડા ઢીલા કરે, કારણ કે એમાં જે 1 ઇંચ 3 ઇંચ વરસાદની વ્યાખ્યાઓ છે એ આ માવઠામાં સમાવેશ થઈ શકે એમ નથી. કરોડો રૂપિયાનું ખેડૂતોને જે આખા ગુજરાતમાં નુકસાન થઈ રહ્યું છે. બાગાયતી પાકોમાં આંબામાં અત્યારે મોર બેસવાની ઘણી જગ્યાએ શરૂઆત થઈ રહી છે, એટલે કેસર કેરી જે મુખ્ય પાક છે બાગાયતી ગુજરાતનો, એના ઉપર પણ આની અસર પડશે. એટલે માત્ર સાદી ખેતી નહીં પણ બાગાયતી પાકોનો પણ સર્વે કરવામાં આવે, વહેલામાં વહેલી તકે આ અસંવેદનશીલ
નીતિ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર જાહેરાત કરે અને ગુજરાતના ખેડૂતોને થનારા નુકસાનમાંથી ઉગારી લે એવી આમ આદમી પાર્ટીની માગણી છે।